નમસ્કાર મિત્રો જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આવેલ બે લાયક પણ ચોક્કસી દબાવજો જેથી કરીને જો કોઈ અમારા દ્વારા નવો વિડીયો બનાવવામાં આવે તો તે તમે સૌથી પહેલાં જોઈ શકો છો મિત્રો આજે આપણે સામાન્ય વિજ્ઞાનને લગતા બિનસચિવાલય ક્લાર્ક જુનિયર ક્લાર્ક તેમજ આવનારી તલાટી અને તલાટી કમ મંત્રીમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો આજે લઈને આવ્યા છે મિત્રો આપ પંદર પ્રશ્નો ખૂબ જ અગત્યના છે તો મિત્રો તેમાંનો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે સેલેનોલોજીમાં સાનો અભ્યાસ કરવામાં આવે છે તો મિત્રો સેલેનોલોજીમાં ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનો તપા અભ્યાસ કરવામાં આવે છે મિત્રો ખાસ કરીને યાદ રાખજો સેલેનોલોજીમાં ચંદ્રની સપાટી અને આંતરિક સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે બીજો પ્રશ્ન છે દૂધની ઠેલીઓ બનાવવા કયું પ્લાસ્ટિક વપરાય છે તો મિત્રો દૂધની ઠેલીઓ બનાવવા માટે પોલીથિનનું પ્લાસ્ટિક વપરાય છે અથવા તો પોલિથિન વાપરવામાં આવે છે ત્રીજો ક્વેશ્ચન છે લાઇટની સ્વિચ બનાવવાનું કયું પ્લાસ્ટિક વપરાય છે તો લાઇટની સ્વિચ બનાવવા બેકેલાઇટ નામનું પ્લાસ્ટિક વાપરવામાં આવે છે મિત્રો આ ખાસ કરીને યાદ રાખજો કે લાઇટની સ્વિચ બનાવવા માટે બેકેલાઇટ નામનું પ્લાસ્ટિક વાપરવામાં આવે છે ક્ષય રોગ શાણાથી થાય છે તો મિત્રો ક્ષય રોગ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબર ક્લોસિસ બેક્ટેરિયાથી થાય છે લેડ પેરેક્સાઇડનું બીજું નામ શું છે તો મિત્રો લેડ પેરેક્સાઇડનું બીજું નામ લાલ સિંદૂર છે લાલ સિંદૂર એ લેડ પેરોક્સાઇડનું બીજું નામ છે મિત્રો પછીનો ક્વેશ્ચન છે પ્રાકૃતિક રેડિયો એક્ટિવતાની શોધ કોણે કરી હતી તો મિત્રો પ્રાકૃતિક રેડિયો એક્ટિવતાની શોધ હેનરી બેકરુલ દ્વારા કરવામાં આવી હતી હેનરી બેક્રુલ દ્વારા પ્રાકૃતિક રેડિયો એક્ટિવતાની શોધ કરવામાં આવી હતી પછીનો ક્વેશ્ચન છે ટીવીએમનું પૂરું નામ શું છે તો મિત્રો ટીવીએમનું પૂરું નામ ટોબેકો મોઝેઇક વાયરસ છે આ ખાસ કરીને યાદ રાખજો મિત્રો ટીએમવીનું પૂરું નામ શું છે તો તેનું પૂરું નામ ટોબેકો મોઝેઇક વાયરસ છે સોડા વોટરમાં કયો વાયુ હોય છે તો મિત્રો સોડા વોટરમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે ફરીથી યાદ રાખો સોડા વોટરમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે સોનારમાં કઈ ઘટનાનો ઉપયોગ થાય છે તો મિત્રો સોનારમાં પરાવર્તનની ઘટનાનો ઉપયોગ થાય છે પૃથ્વીની સપાટી પરના કયા અક્ષાંશ પર ઝીનું મૂલ્ય સૌથી વધારે હોય છે તો મિત્રો પૃથ્વીની સપાટી પરના નેવું અક્ષાંશ પર ઝીનું મૂલ્ય સૌથી વધારે હોય છે ગોળાકાર કોઈલમાં ઉર્જા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગોળાકાર કોઈલમાં ઉર્જા ચુંબકીય ક્ષેત્રના રૂપે સંગ્રહિત થાય છે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપે ગોળાકાર કોઈલમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે કડવો સ્વાદ જીભના કયા ભાગ પર જલ્દી પરખાય છે તો મિત્રો કડવો સ્વાદ એ જીભના પાછળના ભાગે જલ્દી પરખાય છે મનુષ્યના શરીરમાં ગેસ્ટ્રિક ગેસ્ટ્રિક રસનો સ્ત્રાવ કયા અંગમાંથી થાય છે તો મિત્રો મનુષ્યના શરીરમાં ગેસ્ટ્રિક રસનો સ્ત્રાવ જઠરમાંથી થાય છે દૂધમાં આવેલા કેસિન અને લેક્ટોઝ શું છે તો મિત્રો દૂધમાં આવેલા કેસિન અને લેક્ટોઝ એ એક પ્રકારનું પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ છે એન્ડોસ્કોપની બનાવટમાં સાનો ઉપયોગ થાય છે તો મિત્રો એન્ડોસ્કોપની બનાવટમાં ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરવામાં આવે છે જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ ના કર્યું હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો